કોવિડ-19ની પરિસ્થિતિ જ્યારે રાજ્યમાં પ્રવર્તી રહી છે ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી સમગ્ર રાજ્યના વહીવટીતંત્રનું નેતૃત્વ કરી રહ્યા છે ત્યારે રાજ્યના લોકો માટે અમુક ખૂબ સારા સમાચાર પણ અમારી પાસે છે. દાખલા તરીકે વેન્ટિલેટરની વાત કરીએ તો અત્યાર સુધી વેન્ટિલેટર સમગ્ર દેશમાં બહારથી મંગાવવા પડતા હતા. રાજકોટની એક ખ્યાતનામ કંપની જ્યોતિ સીએનસી એમને માનનીય મુખ્યમંત્રીશ્રીના પ્રેરણાથી વેન્ટિલેટર વિકસાવવાનું કામ લગભગ 10 દિવસ પહેલા શરૂ કર્યું અને મને જણાવતા આનંદ થાય છે કે એના લેબોરેટરી ટેસ્ટ બધા પૂર્ણ કર્યા પછી ગઈકાલે જ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં દર્દી ઉપર પણ એનું પરીક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું અને આ મશીન ખૂબ જ સફળતાપૂર્વક કામ કરી રહી છે. ઓછા ખર્ચે અને આપણે ત્યાં ભારતમાં ગુજરાતમાં વેન્ટિલેટરનું નિર્માણ થાય એ સમગ્ર દેશ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ ઘટના છે જેનું આપણે સૌ એક ગુજરાતી તરીકે ગૌરવ લઈ શકીએ તેમ છે. એ જ રીતે દરેક રાજ્યમાં પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ એટલે કે પીપીઈ સૂટ અને કિટની ખૂબ જ માંગ છે. ગુજરાતમાં પણ પીપીઈ કિટની જરૂરિયાત રહે છે. આપને જણાવતા મને આનંદ થાય છે કે ગુજરાતની જ કંપની અરવિંદ અને વડોદરાની કંપની સ્યોર સેફટી એ બંને કંપનીઓ અત્યારે ગુજરાતમાં જ પર્યાપ્ત માત્રામાં પીપીઈ કિટ ઉત્પાદન કરી રહી છે. સ્યોર સેફટી એ જ રીતે ખૂબ જ મહત્વનો રોલ N95 માસ્કનો રહે છે. N95 માસ્ક બનાવવા માટે IIT કાનપુરથી ટેકનોલોજી ટ્રાન્સફર કરાવીને સેલ્યુસ કરીને આપણી કંપની છે જે રોજના 25,000 N95 માસ્ક આ કોવિડ-19ની પરિસ્થિતિમાં ફ્રન્ટલાઈનમાં કામ કરતા અમારા ડોક્ટર ભાઈઓ બહેનો નર્સેસ અને મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ માટે N95 માસ્ક પૂરું પાડી રહ્યું છે. એટલે કોવિડ-19 સામેની લડતમાં જે અસ્ત્રોશસ્ત્રોની આપણને જરૂર પડે છે એવા વેન્ટિલેટર, પીપીઈ કિટ N95 માસ્ક ગુજરાતમાં જ સ્થાપિત થઈ રહ્યા છે, બની રહ્યા છે અને એની આપૂર્તિ સૌને થઈ રહી છે. એની જાતિ તરીકે આપણા માટે ખૂબ જ ગૌરવજનક વાત છે. બીજો માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નિર્ણય કર્યો કે રાજ્યના 4 મહાનગરો સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ એમાં 2200 બેડની આઇસોલેશન હોસ્પિટલ આઈસીયુ અને વેન્ટિલેટરની સુવિધા સાથે તૈયાર કરવામાં આવે. આ હોસ્પિટલ તૈયાર છે બાકી અત્યાર સુધી એનો ઉપયોગ કરવાની જરૂર નથી પડી. સાથોસાથ બાકી રહેતા 38 જિલ્લા મુખ્યાલયોમાં પણ 100 બેડની હોસ્પિટલ તૈયાર થાય. કોવિડ-19 હોસ્પિટલ ડેડિકેટેડ હોસ્પિટલ એમાં 10% બેડ જે વેન્ટિલેટર ધરાવતા હોય એના માટે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તૈયારી કરી છે અને વન અને પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવ શ્રી રાજીવકુમાર ગુપ્તા આગેવાની હેઠળ શ્રી જેપી ગુપ્તા અને શ્રી મુકેશકુમાર 3 IAS અધિકારીઓની ટીમ 29 જિલ્લામાં 100 બેડની ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ એ આઇસોલેશન વોર્ડવાળી અને 10% આઈસીયુ અને વેન્ટિલેટર સાથે એ તૈયાર થાય આવતા 4 થી 5 દિવસમાં એના માટે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે અને એ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આપ સૌ જાણો છો તેમ તબલીગ જમાતના લોકો જે મરકજમાં હિસ્સા લેવા માટે દિલ્હી ગયા હતા એ જ્યારે ગુજરાતમાં પાછા આવ્યા ત્યારે એના કારણે ઘણી બધી જગ્યાએ કોવિડ-19નો જે વ્યાપ છે એ વધ્યો છે. જે ટેસ્ટ લેવામાં આવ્યા એની રિપોર્ટ અગ્ર સચિવ શ્રી આરોગ્ય જયંતિ મેડમ દ્વારા આપને આપવામાં આવ્યો હશે, પરંતુ અમદાવાદમાં 6 એરિયા, જેમાં બાપુનગરનો એક એરિયા, કાળુપુરમાં 2 એરિયા, દરિયાપુરમાં 1 એરિયા, શાહ આલમમાં 1 એરિયા અને દાણીલીમડામાં 1 એરિયા, એમ અમદાવાદ શહેરમાં કુલ 6 જગ્યાએ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવાની સરકારને ફરજ પડી છે. તબલીગના જે લોકો દિલ્હી ગયા હતા એના કારણે એ કમ્યુનિટીમાં ત્યાં રહેતા લોકોમાં જે ગીચ વસ્તીમાં રહે છે એને વધુ સંક્રમણ ન થાય અને એના ભાગરૂપે બીજાને સંક્રમણ ન થાય ત્યાંને ત્યાં જ એનું પરીક્ષણ કરવામાં આવે, ટેસ્ટ કરવામાં આવે, જરૂર જણાય તો હોસ્પિટલમાં ભરતી કરવામાં આવે અને કોરોનાને એ જ વિસ્તારમાં અટકાવી દેવામાં આવે, એના માટે સરકારે કડક પગલાં હાથ ધર્યા છે. એ જ રીતે વડોદરામાં નાગરવાડા અને સૈયદપુરા વિસ્તારને વડોદરામાં ક્લસ્ટર ક્વોરન્ટાઇન હેઠળ મૂકવામાં આવ્યા છે અને સુરતમાં સચિન વિસ્તારમાં પણ આ જ રીતની કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં સંધિયાવાડ એરિયાને પણ ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું છે. સરકારે આ બાબતે ખૂબ જ સખત પગલાં લેવાની ફરજ એટલા માટે પડી છે કેમ કે તબલીગમાં જે લોકો દિલ્હી ગયા હતા, તબલીગ જમાતના લોકો મરકજમાં સામેલ થવા માટે એમને સામે ચાલીને પોતાની હિસ્ટ્રી જાહેર આરોગ્યને મદદરૂપ થવા માટે જણાવી નથી અને એના કારણે બીજાને ચેપ ન લાગે, બીજા લોકોનું આરોગ્ય જોખમમાં ન મુકાય એના માટે આ કડક કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવી છે, જેથી આ બીમારીને જે તે ક્લસ્ટરમાં જ સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવે અને એની તમામ તૈયારીઓ જિલ્લા પ્રશાસન દ્વારા અને મહાનગરપાલિકા દ્વારા કરી લેવામાં આવી છે. જો મહાનગરોમાં કામગીરી થાય છે, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ત્યાંના મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ દ્વારા એમના નેતૃત્વમાં મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. એ જ રીતે જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ સુંદર કામગીરી અત્યારે કોર્પોરેશન દ્વારા થઈ રહી છે, જેમાં સાફ સફાઈની કામગીરી હોય, દવા છંટકાવની કામગીરી હોય, ઘરે ઘરે જઈને સર્વે કરવાની કામગીરી હોય, લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવાની કામગીરી હોય, જાત જાતની કામગીરી સેવાભાવી સંસ્થાઓ અને કોર્પોરેશનમાં, નગરપાલિકાઓમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓના મદદથી અત્યારે ગુજરાતના લોકોને મદદરૂપ થવા માટે કરવામાં આવી રહી છે. એની જો એક આછેરી ઝલક આપને આપો તો 8 મહાનગરપાલિકાઓમાં કુલ 159 વોર્ડ આવેલા છે. એ જ રીતે 162 નગરપાલિકાઓમાં 1247 વોર્ડ આવેલા છે. એમ કુલ 1406 વોર્ડ આખા શહેરી વિસ્તારમાં ગુજરાતમાં આવેલા છે. એમાં લગભગ 40,300 કરતાં પણ વધારે સફાઈ કર્મચારીઓ એ ડોર ટુ ડોર શેરી સફાઈ, કચરો ઉપાડવાનું અને આપણી શેરીઓ, ગલીઓ અને શહેરને અને મહાનગરને સાફ રાખવા માટેનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. મારી આપ સૌને વિનંતી છે કે સફાઈના કામ કરતા એ જે અમારા કર્મયોગીઓ છે એને સન્માનની દૃષ્ટિથી જોવામાં આવે, એમને સાથ સહકાર આપવામાં આવે અને એમને હૂંફ અને પ્રોત્સાહન પણ ગુજરાતની જનતા દ્વારા પૂરું પાડવામાં આવે. આ જે યોદ્ધાઓ, ફ્રન્ટલાઇનના વર્કર્સ, ખરેખર ઘરે ઘરે, શેરીએ શેરીએ, ગલીએ ગલીએ, શહેર શહેરમાં કામ કરી રહ્યા છે, એ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે અને આપણે એમના પ્રત્યે આદર અને સન્માનનો ભાવ જરૂર રાખવો જોઈએ. જો શાકભાજીની વાત કરીએ તો આજે લગભગ 65,327 ક્વિન્ટલ શાકભાજીની આવક ગુજરાત રાજ્યમાં થયેલ છે. તે પૈકી બટાકામાં 16,970 ક્વિન્ટલ, ડુંગળીમાં 18,327 ક્વિન્ટલ, ટમેટામાં 5,107 ક્વિન્ટલ અને બીજી શાકભાજીની આવક 24,976 ક્વિન્ટલ, એમ કુલ 65,327 ક્વિન્ટલ શાકભાજીની આવક થયેલ છે. સુરતમાં આવેલી એપીએમસી માર્કેટ, જ્યાં શાકભાજી અને ફળફળાદીની હરાજી વગેરે થાય છે, એ બંધ રાખવામાં આવ્યો છે અને અમદાવાદની મોટી જે જમાલપુર માર્કેટ છે એને જેતલપુર ખાતે શિફ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે અને એ જેતલપુર ખાતે શિફ્ટ થયેથી આવતીકાલ અથવા પરમ દિવસથી એ માર્કેટ શરૂ કરવામાં આવશે. ફળની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આજે 14,070 ક્વિન્ટલ ફળની આપૂર્તિ થઈ છે, જેમાં સફરજન 400 ક્વિન્ટલ, કેળા 1319 ક્વિન્ટલ અને બીજા ફળો લગભગ 12,299 ક્વિન્ટલની આવક થયેલ છે. એમ રાજ્યમાં શાકભાજી અને ફળોની આવક અને આપૂર્તિ સારી રીતે ચાલી રહી છે. આજે 4 માર્કેટ્સ ક્લોઝ છે. દૂધની વાત કરીએ તો આજે રાજ્યમાં લગભગ 46 લાખ લીટર દૂધની આપૂર્તિ થયેલ છે. એટલે દૂધ, શાકભાજી અને ફળોની આવકમાં અને પુરવઠામાં કોઈ પણ જગ્યાએ કોઈ પ્રશ્ન આવ્યો નથી. ગઈકાલ સુધીમાં આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સારી રીતે જળવાઈ રહે એના માટે 2,56,000 જેટલા પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં લોકોને મદદરૂપ થવા માટે લગભગ 50 લાખ અને 85,000 જેટલા ફૂડ પેકેટ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે, જે પૈકી લગભગ 7.5 લાખ ફૂડ પેકેટ ગઈકાલે આપવામાં આવ્યા.